વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની પ્રાથમિક માહિતી જે છે તે સામે આવી છે અને ફરિયાદ દાખલ થતાની સાથે જે જિલ્લા પોલીસ છે તે દોડતી થઈ છે અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જિલ્લા પોલીસ જે છે તેમને એફએસએલને સાથે રાખવામાં આવી છે અને એફએસએલની મદદથી અહીંયા જે સ્થળ તપાસ છે તે કરવામાં આવી રહી છે. માર્કિંગ જે છે તે કરવામાં આવ્યું છે. આ એ જગ્યા છે કે જે જગ્યા પર સગીરા સાથે દુષ્કર્મ જે છે તે આચરવામાં આવ્યું હતું ત્યારે એફએસએલની ટીમ, ડોક્સકોની ટીમ અને જિલ્લા પોલીસની જુદી જુદી એજન્સીઓ જે છે તે સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાઈ ગઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે સગીરા ગરબા રમવા ગઈ હતી દરમિયાન દુષ્કર્મ થયો હોવાની પ્રાથમિક માહિતી જે છે સૂત્રોના હવાલેથી મળી રહી છે. ત્યારે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ જે છે તે જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે નવરાત્રી ચાલી રહી છે અને સગીરા સાથે આ પ્રકારનું ઘટના બને એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ ઘટનાને જે છે તાલુકા પોલીસે પણ ગંભીર રીતે લીધી છે, જિલ્લા પોલીસે પણ ગંભીર રીતે લીધી છે. ત્યારે આ જે સમગ્ર ઘટના છે તે મામલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. થોડીક ક્ષણોમાં જિલ્લા એસપી જે છે તેમના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને જિલ્લા એસપી જ્યારે માહિતી આપશે ત્યારબાદ જ ખબર પડશે કે સગીરા સાથે દુષ્કર્મ થયું છે કે પછી સામૂહિક ગેંગરેપ જે છે તે કરવામાં આવ્યો છે અને ઘટના ક્યારે બની હતી, કેવી રીતે બની હતી તે દિશામાં પોલીસ જે છે અત્યારે તપાસ કરી રહી છે. ભાયલી ગામે રોડ ઉપર બનાવ બનેલો છે, અહીંયા સર સામે રોડ ઉપર બનાવ બનેલો છે અને તપાસ ચાલુ છે. એક તૂટેલા ચશ્મા મળેલા છે, બનાવ સ્થળે જે કઈ એવિડન્સ હોય તે કલેક્ટ કરી. સેમ્પલ શું કલેક્ટ કર્યા છે? કેટલા સેમ્પલ કલેક્ટ કર્યા છે? હજુ બધું ચાલુ છે. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઈટ સેક્સ્યુઅલ એસોલ્ટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, 1 બાઇક ઉપર 2 લોકો, 2 બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટીમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા. આમાંથી 1 માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ન થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં 1 રાતી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્ટ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હાજર કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ લોકો પોલીસ તો અંદાજે વહેલી સવારે 4:30ની અરીસામાં પહોંચી ગયા હતા, બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી, પછી જેટલું અમે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 કલાક પહેલાં ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે, બટ એ સ્પેસિફિક આપણે નહીં કહી શકતા.